હેલો ફ્રેન્ડ્સ કિસ્વા કેરિયર એકેડમીમાં હું આશા પટેલ આપને આવકારું છું મિત્રો કિસ્વા કેરિયર એકેડમી દ્વારા લેવાયેલી જે તલાટીની મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટની અંદર આપણે જે વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો પૂછેલા એ વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું તો તમે સોલ્વ કરવાની શરૂઆત કરી હશે કેટલાક મિત્રોને સાચા પડ્યા હશે કેટલાકને ખોટા પડ્યા છે તો એ ખોટા કેમ પડ્યા છે કેમ આવી તકલીફ પડે છે એ બધી ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ હા અને કેટલા પ્રશ્નોમાંથી કયા કયા પ્રશ્નોમાંથી કયો કયો માર્ક્સ ગયો છે કયો આવ્યો છે કેવી રીતે આવ્યો છે અટકણ પંચા દોઢસો રીતે આવ્યો છે કે પછી સીધી રીતે આવી જાય છે એ બધું જ તમારે જાતે નોટડાઉન કરવાનું છે બરાબર ચલો જે પ્રશ્નો ખોટા છે એને સુધારી લો કેમ એનો જવાબ આવો આવે છે કેમ ન આવે એ પણ આપણે સોલ્યુશન કરીશું ઓકે તો ફટાફટ તૈયાર થઈ જઈએ આપણે શીખવા માટે પહેલો પ્રશ્ન હતો ભાઈ નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો સાચી જોડણી શોધવાની છે સાચી જોડણી જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે આપણે શું કરીશું જુઓ જ્યારે આપણને આપ્યું હોય ને ત્યારે આપણે આમ એક શબ્દ જોવાનો કે દિગ દિગ દિગંત દીગ અંદર મને તો ખોટી જોડણી લાગે છે દિગની અંદર દીડ દીર્ઘઈ આવશે આ જે દી છે એ કયો આવશે દીર્ઘઈ એટલે કે દિગ દિઘંત આ રીતે આવશે હવે એ તો ખોટી લખાય છે ગર્ભદીપ તો દીપ તો દીપ માં દીર્ઘઈ આવે ગર્ભ

હંમેશા રસ્વ જ આવે અહીંયા એક દીર્ઘ કર્યું તું જુઓ શારીરિક એ હંમેશા કેવો આવે રસ્વ આવે યસ તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે કે નિર્દયતા શબ્દની જોડણી એ સત્ય લખાયેલી છે આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ પૈકી ખોટો સંધિ વિચ્છેદ પસંદ કરો ખોટો સંધિ વિચ્છેદ કયા ઓપ્શનમાં ખોટી પણ સત્ય છે સમવત્તા અર્પણ શર્મ પણ ઓહો શર્મ પણ નહી પણ સમર્પણ આવે શું આવે સમર્પણ ટાઈપિંગ મિસ્ટેક છે ના આજ આપણો સાચો જવાબ થાય કે કોઈ ટાઈપિંગ સમર્પણ થાય બરાબર એ નિયમ છે કે મ પછી કોઈ જો સ્વર આપેલો હોય તો એ સ્વર મ ની અંદર બળી જાય છે મ વત્તા અ બરાબર મ થાય તો સમર્પણ થાય એ ઓપ્શન ખોટો છે નિહિવસર્ગ પછી બની જાય છે ઓકે તો અહીંયા નિહિવતા રોગી બરાબર નિરોગી એ પણ સત્ય લખાયેલું છે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે આગળના પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ તો ભાઈ હા કયું સામાસિક પદ તત્પુરુષ સમાસ બને છે તત્પુરુષ તત્પુરુષ સમાસ એટલે શું સમાસ એટલે શું પહેલા તો આપણે સમજીએ સમ વત્તા આશ સમ એટલે સાથે ને આસ એટલે બેસવું કોઈ પણ બે પદોની સાથે બેસવાની જે વાત હોય એને આપણે સમાસ કહીએ છીએ કોઈ પણ બે પદો એ કોઈ પણ બે પદો પોતે ચોક્કસ અર્થયુક્ત હોવા જોઈએ એ અર્થયુક્ત હશે તો જ એમાંથી આપણને ચોક્કસ બીજું પદ પિતા છે બે પદોની જયારે સાથે બેસાડું ત્યારે આ જે પદ બને છે એને સામાસિક પદ કહેવાય છે બરાબર અહીંયા આપણને શું કે છે કે ભાઈ તત્પુરુષ સમાસ કયો બને છે તત્પુરુષ જે સમાસનો વિગ્રહ કરતી વખતે એની અંદર વિભક્તિ ના પ્રત્યે લાગે લાગે એ સમાસ ને આપણે શું કહીએ છીએ તત્પુરુષ સમાસ કહીએ છીએ અહિયાં હૃદયરોગ એક ધારુ પાચન શક્તિ અને અહંકાર તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે કે હૃદયરોગ હૃદય નો રોગ નો ની નું ના વિભક્તિના પ્રત્યે યાદ કરો

બહુવ્રીય સમાસ છે યસ તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે આ આગળનો પ્રશ્ન જોઈએ તો ભાઈ નીચે આપેલ પૈકી કયા શબ્દમાં પર પ્રત્યય લાગેલો નથી પર પ્રત્યય લાગેલો નથી પર પ્રત્યય પ્રત્યય એટલે કોઈ પણ એક શબ્દ છે જેમ કે જ્ઞાન શબ્દ છે એ જ્ઞાન શબ્દ છે એ શબ્દને જ્યારે હું આગળ પ્રત્યય લગાડું અહીંયા વિ આગળ લગાડું છું તો વિજ્ઞાન બને છે વી આગળ લગાડું છું પ્રત્યય તરીકે પ્રત્યય એટલે કે કોઈ એક શબ્દ છે એ શબ્દની આગળ કે પાછળ કોઈ નવો શબ્દ એને પ્રત્યય પ્રત્યય કહેવાય બરાબર એ જ્યારે કોઈ શબ્દની આગળ લગાડે છે ત્યારે એ પૂર્વ પ્રત્યય બને છે એ શબ્દની જ્યારે પાછળ લગાડવામાં આવે ત્યારે એ પરપ્રત્યય બને છે ઓકે ચલો અહીંયા શું કહે છે પરપ્રત્યય લાગેલો નથી પર એટલે પાછળ પૂર્વ એટલે પહેલા અહીંયા જવાબ આવી જ ગયો છે ભાઈ બે દરકાર પર પ્રત્યય લાગેલો નથી દરકાર બે દરકાર અહીંયા પૂર્વ પ્રત્યય છે રોકાણ રોકાણ અણ પૂર્વ પર પ્રત્યય છે લખાણ પર પ્રત્યય છે શરીર શારીરિક એક પર પ્રત્યય છે બરાબર તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન છે નીચે આપેલ પૈકી અયોગ્ય ધ્વનિ શ્રેણી શોધો ધ્વનિ શ્રેણી શોધવાની છે ધ્વનિ શ્રેણી ધ્વનિ એટલે શું ધ્વનિ એટલે અવાજ ભાષાનો સૌથી નાનામાં નાનો જે એકમ છે એને આપણે ધ્વનિ કહીએ છીએ ભાષાનો નાનામાં નાનો જે એકમ છે એને ધ્વનિ કહેવાય છે આ ધ્વનિ જે છે એ ધ્વનિ એની અંદર જે ધ્વનિ છે એની અંદર અહીંયા અયોગ્ય ધ્વનિ શ્રેણી આપણે શોધવાની છે બરાબર જુઓ પહેલો છે શબ્દ કીડીયારુ કીડીયારુ ક ને દીર્ઘઈ છે યસ ક ખોડો છે અહીંયા ડ ખોડો છે મિત્રો પણ ટાઈપિંગ મિસ્ટેકના કારણે ટપકું થઈ ગયું છે એ સત્ય જ છે ડની પાછળ ઈ છે એ રસ્વૈ છે ય જે છે ય એ પણ ખોડો છે ય ની પાછળ આ છે એ સત્ય છે

ઈર્ષા ઈ ર શ ય આ આ પણ સત્ય છે ઓપ્શન સી સાચો જવાબ બનશે જુઓ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન શું કહે છે જુઓ લોકો બસ ખાધે જ રાખે છે આપેલ વાક્યને ભાવે વાક્ય પ્રયોગમાં ફેરવતા સાચો વિકલ્પ કયો બનશે ભાવે વાક્યની અંદર ફેરવવાનું છે ભાવે વાક્ય ભાવે વાક્ય ક્યારે બને તો મિત્રો જ્યારે કર્મ ન આપ્યું એ જ વાક્ય ભાવે નહીં પણ એની અંદર કર્મની પ્રાધાન્યતા આવી જાય છે કર્મણી બની જાય છે જ્યારે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બનાવીએ ત્યારે કર્તાને ત્રીજી વિભક્તિનો નો પ્રત્યેથી પ્રત્ય લાગે છે કોને કરતાને એ કરતા ને થી પ્રત્ય લાગે છે બે જ ફેરફાર કરવાના છે ને ક્રિયાપદ નું જે મૂળ રૂપ છે ક્રિયાપદ ના મૂળ રૂપ ને કયું રૂપ પ્રત્ય લાગે છે ભાઈ આય નું રૂપ પ્રત્ય લાગે છે બે જ ફેરફાર હવે તમે એ જો શીખો કે આય નું રૂપ શેમાં લાગ્યું છે મને તો સિમ્પલ રીતે જવાબ મળી જાય જુઓ અહીંયા આતું છે ના આવે લોકો બસ કાધે રખાતું નહીં બીજી એક સિસ્ટમ છે કે ભાઈ કાળ ક્યારે બદલવો કાળ

લોકો બસ ખાધે જ રખાય છે મારો જવાબ મને મળી ગયો જુઓ ઓપ્શન સી મેં શું જ કરી જુઓ કરતા ને થી प्रत्यय યસ કાળ બદલાયો નથી અને ક્રિયાપદના મૂળ રૂપને આ નું રૂપ પ્રત્યે લાગે છે રાખે છે રખાય છે તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે ઓકે ચલો આ ગનો પ્રશ્ન જોઈએ શું કે છે જુઓ આપેલ પૈકી કયા શબ્દનો નો જોડણી ભેદી અર્થભેદ ખોટો છે જોડણી ભેદી અર્થભેદ જોડણી અહીંયા તો પાછો જોડણી ભેદી અર્થભેદ મિત્ર જોડણી ભેદી અર્થભેદ ની અંદર આપણે ઘણી વખત વિચારીએ છીએ કે ભાઈ મને ઘણા બધા સ્ટુડન્ટ કે કે બેન મારો મેઇન વિષય ક્યાં ગુજરાતી છે તમને જોડણીમાં ખબર પડે તો બટા તું તાણ કે અંગ્રેજીથી આવ્યો છે તો તને અંગ્રેજીમાં ખબર પડે છે એ સિમ્પલ વસ્તુ કહું યાર

હવે આપણને સ્પેલિંગ નથી ખબર પડતી ને આપણે ડીયર સર કરી દઈએ તો શું વલા આવે ભાઈ આપણે નોકરીમાંથી તરત છૂટા કરે ને એમાં ખબર પડે છે તો બટા આમાં કેમ નથી ખબર પડતી અહીંયા ડીયર એટલે હરણ થાય ને અહીંયા ડીયર એટલે પ્રિય થાય પ્રિય સર રિસ્પેક્ટેડ સર આવું બધું આપણે લખતા હોઈએ છીએ ને હવે કહે છે કે બેન અમારે ક્યાં કોઈને પત્ર લખવાનો છે તો બટા તું ઓનલાઈનના જમાનામાં પત્ર ઓનલાઈનના માધ્યમથી મોકલીશ તું કોઈકને મેલ કરીશ યાર

મીરાબાઈ એટલે જોડણીના કારણે પણ આ તફાવત આપણને જોવા મળે છે ચીર 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 એટલે 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 સાચો જવાબ શું આવશે આ લાંબુ થાય જો એ પણ સત્ય છે ચીર એટલે લાંબુ લાંબા સમયનું નાર એટલે નારી સ્ત્રી એ પણ સત્ય છે મિલન મિલન એટલે બંધ કરવું નહીં મિલન એટલે મેળા

જેમ કે કઉ કંસારી અને કંસારી આ કંસારી હોય ને આ કંસારી હોય હવે આ દીર્ઘઈ કરું ત્યારે કંસારી એટલે જીવડું થાય અને રસ્વઈ કરું ત્યારે કંસારી એટલે કૃષ્ણ થાય હવે જો રસ્વનો નો દીર્ઘ કરતો તો કૃષ્ણ જીવડું બની જાય જીવડું કૃષ્ણ બની જાય થાય ને આવું હા એટલે આપણે ધ્યાન રાખીશું આગળના પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ તો નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ અનુષ્ટુપ છંદની નથી અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ હોય કેટલા અક્ષરો હોય અક્ષર મિત્રો એક જ પંક્તિ આપેલી હોય તો ચાલે અને બે પંક્તિ હોય તોય ચાલે બરાબર એ બે પંક્તિ આપેલી છે અથવા તો એક પંક્તિ આપેલી છે પણ એની અંદર આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોવા જરૂરી છે કેટલા અક્ષરના આઠ આઠ અક્ષરના એની અંદર પહેલા અને ત્રીજા ચરણમાં બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો સાતમો ક્રમશઃ યમાતાનું બંધારણ બનાવે છે જ્યારે પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર ક્રમશઃ જ ભાના એટલે કે જ ગણનું બંધારણ બનાવે છે બીજા અને ચોથા ચરણમાં પહેલા અને ત્રીજા ચરણની અંદર બરાબર તો આ આપણે જોઈએ કે ભાઈ ગણીએ કે જે દ્રષ્ટાંતની અંદર સોળ અક્ષર થતા હોય એને આપણે જોઈએ અહીંયા જવાબ આવી ગયો છે ભાઈ ઓપ્શન સી ચલો કે ભાઈ કઈ અનુષ્ટુપ છંદની નથી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ આની અંદર સોળ અક્ષર છે પાછલા તેને જોઈએ કે ભાઈ યસ જ ભાન અજગનું બંધારણ બને છે ઓકે તો અહીંયા આ તો અનુષ્ટુપ છંદ છે જ તે અહીં જોઈએ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ પણ સોળ અક્ષર છે એટલે આ પંક્તિ પણ અનુષ્ટુપ છંદની જ છે ખૂંચી તેણી સજલ દ્રુગમાં કાચ કેરી કણિકા ખૂંચી તેણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા તો અહીંયા આપણને ચાર અને છ એટલે કે ચાર ને છ એટલે કે ચાર ને દસે અતિષ્ઠાનો હોય તો મને મંદાક્રાંત મળે એટલે આ આપણો સાચો જવાબ બને કે આ તો અનુષ્ટુક છંદ નથી અંદર સત્તર અક્ષર હશે જ તે ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર સત્તર વાળા ચાર પૃથ્વી શીખરની મંદાક્રાંત હરિણી એની અંદર આગળના ત્રણ અલગ કરો જ્યારે માથારા એટલે કે મગણનું બંધારણ બનતું હોય તો એ મંદાક્રાંતા છંદ નો વિસંબળ બધે છે આદ્રતા છાઈ તેમાં કંઈક બળવું બોલવું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ અક્ષર છે આ બંધારણ જોઈ લો જબાના યસ ચાલો તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે આ ઘણા પ્રશ્નો પર ચર્ચા કરીએ તો નીચે આપેલા વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવતું પદ જણાવો હાજી સાંદીપની ઋષિને ગેર મને કેમ વિસરે રે કઈ સંજ્ઞા શોધવાની છે વ્યક્તિવાચક મિત્રો સંજ્ઞા એટલે શું જે શબ્દની અંદર સંજ્ઞા એટલે શું કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થની ઓળખ માટે જે શબ્દ વપરાયો એને આપણે સંજ્ઞા કહીએ છીએ સિમ્પલ કોઈપણ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે પદાર્થની ઓળખ માટે જે શબ્દ વપરાયો એને શું કહેવાય છે સંજ્ઞા કહેવાય છે એની અંદર આપણે જોઈએ તો વ્યક્તિવાચક સંજ્ઞા આપણને શોધે છે મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞાને સંજ્ઞાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે બરાબર ચલો સાંદીપની ઓપ્શન છે સાંદીપની ઋષિ ગેર અને મને સાંદીપની ઋષિ ને ગેર તો સાંદીપની એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય મિત્રો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે ઋષિ ઋષિઓ ઘણા બધા છે એમાંથી સાદી બની ઋષિની વાત કરે છે ભાઈ ઋષિ જાતિવાચક છે ગેર ક્યો ગેર એ તો ક્રિયા વિશેષણ છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ મને એ તો સર્વનામ છે ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈએ તો મૂડી નાખતા પહેલા સો ગણને ગળીએ આપેલ વાક્યનો વિશેષણનો પ્રકાર જણાવો મૂડી નાખતા પહેલા સો ગરણે ગળીએ કેટલા ગરણે ગળવાની વાત છે મૂડી નાખતા પહેલા ગરણે ગળીએ પણ કેટલા ગરણે સો ગરણે હવે સો એ તો સંખ્યાનું સૂચન કરે છે બરાબર એટલે સંખ્યાવાચક વિશેષણ થાય ઓપ્શન બી આપણો સાચો જવાબ બને અહીંયા જોઈએ કે ભાઈ વિશેષણનું વિશેષણ જ્યારે વાક્યમાં એક વિશેષણ આપ્યું છે એ એની સાથે એક વાક્ય જે છે એની અંદર એક વિશેષણ આપ્યું છે એ વિશેષણના અર્થમાં વધારો કરતું બીજું વિશેષણ આપ્યું હોય એને વિશેષણનું વિશેષણ કહેવાય જેમ કે હું કહું કુવામાં પાણી ઊંડું છે કુવામાં પાણી કેવું છે ઊંડું પરિમાણ વાચક પણ એમ કહું જો અહીંયા પરિમાણવાચક છે જ તે સમજાઈ જાય તમને કે જે દ્રવ્યવાચક સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞાના અર્થમાં વધારો કરતું જે પદ છે એને પરિમાણવાચક વિશેષણ કહેવાય બરાબર શું છે વિશેષણનું વિશેષણ હવે કૂવામાં પાણી ઊંડું છે વિશેષણ તો થઈ ગયું હવે એમ કહું કૂવામાં પાણી ખૂબ ઊંડું છે કુવામાં પાણી ઊંડું હતું કેટલું ઊંડું છે ખૂબ ઊંડું તો વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું હોય એને કયું વિશેષણ કહેવાય

ઘણી ઘણી એને ગણી શકાતી નથી બરાબર તો એને શું કહેવાય છે સંખ્ય વાચક વિશેષણ સમય વાચક હું તમને હાલ જ મળવા આવું હાલ જ હમણાં અત્યારે ઓણ પર નિયમિત રોજ દરરોજ નિત્ય તો એ બધા જે શબ્દો છે એ કોનું સૂચન કરે છે સમયનું સૂચન કરે છે એટલે એને સમયવાચક વિશેષણ કહેવાય ચલો આગળનો પ્રશ્ન છે અનાજની બધી ગુણ અંદર મૂકીને માંગીલાલ બહાર આવ્યો ત્યારે હતો શબ્દ નો વ્યાકરણ મોકો જણાવો રેબઝેબ રેબજેબ એકનો એક શબ્દ જો વારંવાર વપરાયો હોય અથવા તો એકનો એક શબ્દ બે વાર વપરાયો હોય બે વાર બોલાયેલો હોય બે વાર ઉક્ત થયેલો હોય તો એને વિરુક્તિ કહેવાય પણ એ જ દ્વિરૂક્તિમાંથી જો આપણને અવાજનું અનુસરણ થતું લાગતું હોય તો એને રવાનું કાર્ય કહેવાય જેમ કે કહું કે ઘંટ વાગે ટન 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 તો આને દ્વિરૂક્તિ કહેવાય રવાનું કાર્ય કહેવાય ઉભયાન્વય ઉભય અન્વય ઉભય અને અન્વય ઉભય એટલે બે અને અન્વય એટલે જોડાવો જે કોઈ પણ બે પદો છે પદ સમૂહ છે વાક્યો છે કે વાક્ય ખંડો છે એને જોડવા માટે જે શબ્દ વપરાય એને ઉભયાન્વય કહેવાય છે

યોગ્ય સંયોજક પસંદ કરો બે વાક્યો આપેલા છે જુઓ ટાઢા બોળ વાદળાને કારણે જગતા શરદી થઈ ગઈ છે ટાઢા બોળ વાદળાને કારણે માથું પકડાયું છે હવે અહીંયા શું કહે છે આમાં સમાન આ બે સાદા વાક્યો છે એને જોડવા માટે પહેલા તો સંયોજક વાપરવાનું છે એ સંયોજકની અંદર વાપરતા પહેલા સંયોજક કોઈ પણ બે કર્તા કોઈ પણ બે કર્મ કે કોઈ પણ બે ક્રિયાપદને જોડવા માટે વપરાય છે અહીંયા જોઈએ કે ભાઈ સમાન શું છે ટાટા બોર્ડ વાદળા સમાન શું છે ટાઢા બોળ વાદળા આ ટાઢા બોળ વાદળા બંને સમાન છે જો ટાઢા બોળ વાદળાને કારણે આટલું સમાન નીકળે છે તો એમાંથી એક જ વખત લેવાનું કે ટાઢા બોળ વાદળાને કારણે હવે એક વાક્ય બની ગયું અલગ શું પડતું હતું જરા શરદી થઈ ગઈ છે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે જે બે વાક્યો હતા એ વાક્યો વાક્યોમાંથી મેં સમાન કાઢ નાખ્યું એ સમાનમાંથી આ જે બે પદો અલગ પડતા હતા એને મેં સંયોજક ને વડે જોડે એટલે ઓપ્શન એ મારો સાચો જવાબ બને ઢાઢા બોળ વાદળાને કારણે બે બે વાક્યો થાય અને સમાનતા બતાવે છે સમ ઉચ્ચય બતાવે છે ને સર સંયોજક એ સમુચ્ચય વાચક સંયોજક છે સમુચય વાચક સંયોજક થાય એટલે સમ ઉચ્ચાઈ જે બે સંયોજકને સાથે ઉચ્ચારતા બંનેનો મોભો સમાન મળે એને સમુચ્ચય વાચક સંયોજક કહેવાય જ્યારે જ્યારે ત્યારે જો તો જેમ તેમ જેને તેણે એ સ સમજ સંયોજકનું સૂચન કરે છે કે એ વિરોધવાચક સંયોજક છે અરે કે એ વિકલ્પવાચક છે ને પણ એ વિરુદ્ધવાચક સંયોજક બને છે આગળનો પ્રશ્ન છે હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી આપેલી ઉક્તિનો અલંકાર ઓળખાવો હિરણ હલકાળી હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી શબ્દાનુપ્રાસ અલંકાર એકનો એક શબ્દ અથવા તો એના જેવો મળતો પ્રાસયુક્ત શબ્દ વપરાયો હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય

એકરૂપ બતાવવામાં આવ્યા હોય ત્યારે રૂપક અલંકાર બને છે રૂપક અલંકાર હું એમ કહું કે બપોર એક શિકારી કૂતરું છે બપોરને જ શિકારી કૂતરું ગણાવી દીધું છે ત્યારે કયો અલંકાર બનશે રૂપક અલંકાર બનશે અંત્યાનું પ્રાસ

ત્યારે એને શું કહેવાય છે ભાઈ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે આગળનો પ્રશ્ન જોઈએ તો પંડિત યુગના ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથાની રચના કરી છે આ નવલકથાને કળિયુગના પુરાણ તરીકે કોણે ઓળખાવી છે ચલો આપો જવાબ આ નવલકથાને કળિયુગના પુરાણ તરીકે કોને ઓળખાવી છે તો મિત્રો આનંદ શંકર ધ્રો

બિરુદ મળ્યું છે એવા સર્જક ડોલન શૈલીના પિતા તરીકે ઓળખાતા એવા સર્જક કવિ નાનહાલાલ ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી જેમને વાસુક અને શ્રવણ ઉપનામ મળ્યું છે બહુ મજાના સર્જક છે મનુભાઈ પંચોડી જેમનો ઉપનામ છે દર્શક જેમને ગ્રીક નાગરિક તરીકે પણ ઓળખવામાં આવે છે એમણે સૌથી વિશેષ સર્જન નવલકથાની અંદર કર્યું છે એમનું પહેલું નવલકથાનું એમની જે પહેલી જો કૃતિ હોય તો જલિયાવાલા છે પછી અઢારસો સત્તાવન ઝેર તો પિતાજી જાણી જાણી એમની જાણીતી કૃતિ છે અને એમના ઉપરથી ફિલ્મ પણ બન્યું છે જેને ઓગણીસો ને બોતેરમાં ફિલ્મ બનાવવામાં આવી છે ઉપેન્દ્ર ત્રિવેદીના દિગ્દર્શન હેઠળ ચલો આગળનો પ્રશ્ન જોઈએ તો સુદર્શન અને પ્રિયમવદા સામયિકોના તંત્રી કોણ રહ્યા છે સુદર્શન અને પ્રિયમવદા તો મિત્રો સુદર્શન અને પ્રિયમવદા એ બંને સામયિકો મણિલાલ નભુભાઈ દ્વિવેદીના છે એમનો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે મેઘાણી ઝવેરચંદ મેઘાણી ફૂલછાપ સામયિકના તંત્રી રહ્યા હતા દલપતરામ બુદ્ધિપ્રકાશ સામયિકના તંત્રી રહ્યા હતા હવે તમારે મને કમેન્ટની અંદર જણાવવાનું છે કે બાલાશંકર કંથારિયા કે જે કલાંત ઉપનામથી ઓળખાતા હતા એ સર્જકે શેની અંદર એટલે કે એમને કયા સામયિકો પ્રકાશિત કરેલા એ શેના સામયિકોના તંત્રી રહેલા મિત્રો મણિલાલ નભુભાઈ દ્વિવેદીની જે વાત વાત કરીએ તો એમની આત્મકથા છે આત્મવૃતાંત એ એમના અવસાન પછી બરાબર એસી વર્ષ પછી ઓગણીસો ને અગ્નિ માં પ્રકાશિત કરે છે ધીરુભાઈ ઠાકર એમને પ્રિયમવદા સામયિક શરૂ કરેલું કે સ્ત્રીઓ માટે કે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવે એ માટે પ્રિયમવદા શરૂ કર્યું અને એના પાંચ વર્ષ પછી એમને સુદર્શન સામયિકની શરૂઆત કરેલી કયું સામયિક છે સુદર્શન એ સુદર્શન સામયિક પાછળથી બંને સામયિકો એમને ભેગા કરી દીધા અને એ બંને સામયિકો ભેગા કર્યા પછી એમને એને નિબંધ તરીકે પ્રકાશિત કર્યો ભાઈ સુદર્શન ગદ્યાવલી

એ બધા ખંડકાવ્યો મળે છે અર્ધેશ્વર ખબરદાર એમની પાસેથી આપણને કાવ્યોની રચના મળે છે કવિ કલાપી કવિ કલાપીએ જે ખંડકાવ્ય લખે છે એ મહાત્મા મુલદાસ છે ગ્રામ્ય માતા છે હૃદય ત્રિપુટી છે જેના ઉપરથી ઓગણીસો ને ત્રેવીસ માં મનોરમા નામે ફિલ્મ બન્યું અને આગળની કૃતિ છે ભરત હવે એ બધા ખંડકાવ્યો કોના છે ભાઈ

ગુરુ ગાયકના કવિ તરીકે પણ ઓળખાય છે બરાબર એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ પણ છે બોટાદ રાસત રંગીણી જે કાવ્ય સંગ્રહ છે એની અંદર એમનું જે જનની કાવ્ય છે આખે આખું કાવ્ય વ્યક્તિક અલંકાર અંદર લખાયું છે કે ભાઈ મીઠા મધુ મીઠા મેં હું લોલ એથી મીઠી ચમોરી માતરે જનનીની ની જોડ સખી નહીં જડે રે લોલ આગળનો પ્રશ્ન છે નિર્વાસિત ઉપનામ કયા સર્જકનું છે તો નિર્વાસી ઉપનામ એ જયંતી દલાલ સાહેબ નું ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે હવે તમારે મને જણાવવાનું કે ભાઈ ગીજુભાઈ બદેકા દુલાભાઈ અકાગ અને કરશનદાસ માણેક ના ઉપનામ છે કે નથી છે તો કયા કયા છે એ મને જણાવવાનું રહેશે ચલો આગળનો પ્રશ્ન છે તને જોઈ જોઈ તોય તું અજાણી જાણે બીજને જર ઉખડે ઝૂકીતી પૂર્ણિમા જાજે ઘૂમટો તાણી આ કાવ્ય પંક્તિના સર્જક કોણ છે ભાઈ

કે ભાઈ વાગ્યો નહીં ઢોલ અને આપણા પગ નાચ્યા નથી જો એ પગ ના નાચે તો એ ગુજરાતી ન કહેવાય અને મારું મન મોર બની થનગાટ કરે જો ગીત ગવાતું હોય અને કોઈને જો થનગનાટ ના ઉપડે ને તો મેઘાણી ઉપરથી પાછા આવે બોલો એમનું મજાનું ગીત છે જનની ના હૈયામાં પોડનતા પોડનતા પીતો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી રંગ એ પણ બહુ મજાનું ગીત છે છેલ્લો કટોરો જેર નો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ટોળજો બાપુ ગાંધી બાપુ ને ત્રીજી ગોડમીજી પરિષદમાં જ્યારે જવાનું હતું ત્યારે એમને આ પંક્તિ લખી અને એને કાવ્ય ત્રિપુટી નામનું કાવ્ય લખીને એને આપેલું ભેટ આપેલો અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ એ પામેલા એનું બહુ મજાનું બાળ હાલરડું જે છે કયું હાલરડું છે બોલો યાદ છે ને આપમાં ઉગેલ ચાંદલોને જીજા બાઈ ને આયા બાળરે રચના પણ મેઘાણી સાહેબે કરેલી છે ચુંદડી કાવ્ય સંગ્રહ ભાગ એક બે લગ્ન ગીતો પણ આપણને સોરઠ પ્રદેશના લગ્ન ગીતો પણ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે મેઘાણી વિશે તો મિત્રો જેટલું બોલીએ ને એટલું ઓછું પડે છે રાષ્ટ્રીય શાયર તરીકે નું વિરોધ પહાડના બાળક તરીકે ઉડખે છે સુરેશ જોશી આધુનિક યુગના સર્જક છિન્નપત્ર અને મરણોત્તર જેવી નવલકથાઓ આપણને એમની પાસેથી મળે અજય અને માલા નામના પાત્રો દ્વારા જે લખાયેલી રચના છે છિન્નપત્ર રાજેન્દ્ર શાહ ધ્વનિ કાવ્ય સંગ્રહ એમની પાસેથી મળે છે અને એ માટે એમને વર્ષ બે 2001 નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થાય છે તને જોઈ જોઈ તોય તું અજાણી જાણે બીજાને જરૂર કરે જો કે તે પૂર્ણિમા જાજેરો ઘૂમતો બરાબર ખખડ થતી ને ખોડંગ આતી જતી આ ડમણી જૂની આયુષ્યના અવશેષ્ય ની જે સોનેટ માળા છે એની આ પંક્તિ કેવડિયાનો કાંટો અમને વણવગડે વાગ્યો રે મુઈ રે ની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે એ પણ સુપપ રચના છે રાજેન્દ્ર શાહ સાહેબની આપણે તો આવળ બાવળ કેસર ગોળ્યા ગલના ગોટાજી હલકા તો પારેવાની પાંખ થઈને મહાદેવ થઈએ મોટાજી આપણા આગળ વૈયા બાંધવ આપણે આપણે જ આપણું ગડતર કરીએ છીએ કે આપણે કઈ બાજુ જવું શંકર જોશી સાહેબ વિશે તો ઘણું બધું કહેવાય એવું છે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું ના જા ચોથો નથી માંગવો વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવે માથે તડું દૂર વસુંધરાને કે હિન જન્મે નહીં માનવ કે હિન કર્મે બને હિન માનવ વ્યક્તિ એના કર્મથી હિન છે એના જન્મથી હિન નથી તો એ પણ ઉમાશંકર જોશી સાહેબની રચનાઓ છે બહુ મજાના સર્જકો છે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન જોઈએ તો ભાઈ સૌંદર્ય અભિમુખ સર્જક તરીકે ઓળખાતા પ્રહલાદ પારેખ નું જન્મસ્થળ જણાવો પ્રહલાદ પારેખ નું જન્મસ્થળ કે જેમની પાસેથી સોનેટની રચનાઓ આપણને મળે છે આ જ અંદાર ખુશ્બુ ભર્યું લાગતો આખો એમનો સોનેટનું પુસ્તક છે એવા પ્રહલાદ પારેખ ના સર્જન વિશે આપણે જો વાત કરીએ તો ઘણું ખૂટે મિત્રો એમાં પ્રહલાદ પારેખ સાહેબનું જન્મસ્થળ છે ભાવનગર અમદાવાદ નાનાલાનું જે ઘણા બધા સર્જકો અમદાવાદની અંદર થઈ ગયા છે વડોદરા વડોદરાના સાવલી વિસ્તારની અંદર પણ આપણા સર્જક એક જન્મેલા છે ને મસ્તોપુરાની અંદર પણ એક સર્જકનો જન્મ થયેલો છે તમારે શોધવાનું છે મને કમેન્ટમાં જણાવવાનું છે આગળનો પ્રશ્ન છે મિત્રો કે દયારામ એટલે નરસિંહ મહેતાથી થી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણ વિરામ આ વિધાન કોનું છે દયારામ મેટલી નરસિંહ મહેતાથી શરૂઆત થઈ અને મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણ વિરામ આ વિધાન કોનું છે તો આ વિધાન કનૈયાલાલ માણેકલાલ મુનશીનું છે કમા મુનશી તરીકે ઓળખાય સર્જકનું છે કવિ નાનહાલાલ નાનહાલાલ શું કહે છે દયારામ એટલે ગોપી અને આખો એટલે ઉદ્ધવજી નરસિંહરાવ દિવેટિયાએ પણ સરસ મજાનું દયારામ વિશે કહ્યું છે ઈચ્છારામ ભટ્ટ ઈચ્છારામ ભટ્ટ એમના ગુરુ છે ઈચ્છારામ ભટ્ટ કહે છે કે બેટા તું તો બીજો નરસૈયો થવાને જન્મ્યો છે તું ભારતના તીર્થ યાધામોની યાત્રા કર તું ભારતના તીર્થધામોની યાત્રા કર તારી દ્રષ્ટિ ખુલી જશે અને

ફેસબુક ની અંદર પણ તમે જોડાવા માંગતા હોય કે ટેલિગ્રામ અંદર પણ જોડાવા તમે હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો અને અહીંયા તમારે જો રજીસ્ટર કરાવવું હોય તો પણ તમે લોગ ઇન થઈ શકો છો ઓકે તો મિત્રો મળીએ નવા ટોપિક સાથે નવી ચર્ચાઓ સાથે ત્યાં સુધી આવજો